હલો, કેમ છો? મજામાં ને? મજા આવી ગઈ ને ભાઈ? વચ્ચે 3 દિવસની રજા મળી ગઈ. અરે વાહ, તહેવારો માણ્યા, ઈદ. તો ભાઈ બધાને ઈદ મુબારક. હો, આપણે ઈદમાં તો મળ્યા નથી, પણ ઈદ અત્યારે તમને બધાને ઈદ મુબારક. બધાએ મજા કરી હશે, સરસ મજાના નવા નવા કપડાં પહેર્યા હશે, નવું નવું મજાનું ખાધું હશે, બધાએ એન્જોય કર્યું હશે. કર્યું હશે ને? અરે વાહ, સરસ સરસ, વેરી ગુડ. હો ભાઈ, હવે આપણે પાછા આપણે ભણવા ઉપર જતા રહીએ છીએ. આપણે લોકો આગળ આપણા ટોપિકમાં જ પાછા આપણે આગળ ભણીએ છીએ કે ભાઈ, આપણે 8મું લેસન છે એ અડધું ભણી ગયા છીએ. આપણે ઘણું બધું વસ્તુ જોઈ ગયા છીએ કે કઈ વસ્તુ શેનો ઉપયોગ છે, શું થાય છે, એના ઉપયોગ દ્વારા શું કરી શકાય છે, એના વિશે આપણે માહિતી મેળવી ગયા છીએ. કે ભાઈ, આપણે જોયું પહેલું કે બિલોરી કાચ, આપણે એને બિલોરી કાચ કહીએ છીએ, બહિર્ગોળ લેન્સ. તો બહિર્ગોળ લેન્સ છે કે એનો ઉપયોગ શું છે, હું ખાલી થોડું આમ તો રિપીટ કરું છું ને પછી પાછું આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આપણે ચાલુ કરશું. તો બહિર્ગોળ લેન્સ છે તો એના દ્વારા છે એ આપણે નાનામાં નાની વસ્તુને મોટી કે એકદમ નજીકથી જોઈ શકીએ છીએ. પથરા ઉપર કોઈ સૂક્ષ્મ જીવાણુ છે, કોઈ નાની એવી રજ છે ને, આપણે એને જોઈ નથી શકતા. ઘણા લોકોને નંબર્સ હોય છે તો એ આ બહિર્ગોળ લેન્સ દ્વારા સારી રીતે ચોખ્ખાઈથી જોઈ શકે છે. ત્યાર પછી આપણે જોયું સૂક્ષ્મદર્શક યંત્ર. તો સૂક્ષ્મદર્શક યંત્ર શું હતું? મેં તમને કીધું હતું કે અત્યારે આપણે આ કોરોનાની મહામારી ચાલે છે તો આપણે રિપોર્ટ્સ કરાવવા હોય તો આપણું જ્યારે બ્લડ લેવામાં આવે છે અથવા એમાં એમ કહે છે કે કફથી એનું કફનું નિરીક્ષણ કરે તો કફનું સેમ્પલ લે છે, તો એ બધું છે એ આ મશીનમાં નાખવામાં આવે છે અને આ મશીન દ્વારા છે એ આપણો રિપોર્ટ આખો તૈયાર થાય છે. અહીંયા જો બધા કાચ આપ્યા છે તો તેના દ્વારા છે એ બધું જોઈ શકે છે અને કરી શકે છે. તમે જોઈ શકો છો કે આપણે એના દ્વારા એ લોકો આ જોઈ શકે છે કે ભાઈ આવી શકે છે, એટલે આના દ્વારા રિપોર્ટ આપણે મેળવી શકીએ છીએ. આ છે સૂક્ષ્મદર્શક યંત્ર. ત્યાર પછી આપણે જોયું હતું કે આ સૂક્ષ્મદર્શક યંત્રમાં મેં તમને કીધું હતું કે તમે જ્યારે 10th કે 9th 11th આવશો, જે લોકો સાયન્સ રાખશે એમને તો આ ભણવું જ પડશે, એમને આવશે જ તે કે ભાઈ એમને સાયન્સમાં જે અમુક પ્રયોગ કરવાના હશે એ બધા પ્રયોગ આની ઉપર કરશે. ત્યાર પછી અમુક 10th પણ અમુક પ્રયોગ આવે છે, આપણે ડુંગળીના કોષો જાણવાનું, અમુક પ્રાણીઓના અમુક અવયવ અવશેષો જાણવા, એવું બધું હોય તો એ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા તમે કરી શકો છો. ત્યાર પછી આપણે જોયું હતું દૂરબીન. તો દૂરબીન છે એનો ઉપયોગ શું છે? તો દૂરબીન દ્વારા તમે આ દૂરની વસ્તુને નજીક જોઈ શકો છો. પણ કેવી દૂર? તો બહુ વધારે પડતી દૂર નહીં, વધીને 3 થી 4 કિલોમીટરનું અંતર છે કે 4 થી 5 કિલોમીટરનું અંતર છે એટલું આ દૂરબીન છે આપણને નજીક આપણને બતાવી શકે છે. બહુ વધારે પડતું નજીક આપણને બતાવી શકાતું નથી. એટલે કે દૂરની વસ્તુને નજીક જોવા માટે દૂરબીનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે લેપટોપ. આ પણ આપણે જોઈ ગયા છે કે એક હરતું ફરતું કોમ્પ્યુટર. કે માનો કે તમારે ટ્રાવેલિંગ કરવું છે, તમારે અહીંયાથી તમારા મામાના ઘરે જવું છે, પણ તમારે હોમવર્ક પણ કરવાનું છે, સાથે સાથે મેં એમ કીધું છે કે અત્યારે ગૂગલ મીટમાં તમારે જોડાય અને આ કામ છે એ તમારે સાથે સાથે કરતું જવાનું છે. તો તમે શેમાં કરશો? તો તમે લેપટોપ જો હશે તમારી જોડે તો તમે લેપટોપ છે એ બસમાં બેઠા બેઠા અથવા ગાડીમાં બેઠા બેઠા તમારી તમે ઉતરીને તમે બસ સ્ટોપ ઉપર બેસીને પણ તમે તમારું કામ છે એ આમાં શરૂ રાખી શકો છો. તો આને એક હરતું ફરતું આપણે કોમ્પ્યુટર કહી શકીએ છીએ. આની અંદર તમામ સુવિધાઓ કોમ્પ્યુટરમાં જેટલી ફેસિલિટીઝ હોય છે એટલી જ ફેસિલિટીઝ લેપટોપમાં હોય છે. તમે બધું જ કામ છે એ આના દ્વારા કરી શકો છો. તો આને કહેવાય છે લેપટોપ. પછી છે ટેલિસ્કોપ.
આપણે ટેલિસ્કોપ 2-3 વખત ભણી ગયા છે. આપણે આગળ સંશોધનમાં પણ જોઈ ગયા છીએ કે ગેલિલિયો છે, એણે ટેલિસ્કોપની શોધ કરી છે. ટેલિસ્કોપ એવી વસ્તુ છે કે તમે વધારે દૂર તમારે જોવું છે, નજીક જોવું છે. માનો કે આકાશમાં તમારે તારામંડળો જોવા છે, ગ્રહો જોવા છે, તો ટેલિસ્કોપ દ્વારા તમે જોઈ શકો. દૂરબીન દ્વારા એ આકાશની જે તારાઓ છે, ગ્રહો છે, એ દૂરબીન દ્વારા નથી જોઈ શકાતું. શું કામે તો એનું અંતર ખૂબ વધારે હોય છે, પણ આ ટેલિસ્કોપ દ્વારા તમે જોઈ શકો છો. તો તમને એ નરી આંખે જોતા હોય, તમારી ખુદની આંખે જોતા હોય એવું લાગે છે. એટલે ટેલિસ્કોપ છે એ વધારે દૂરની વસ્તુને નજીક જોવા માટે ઉપયોગ થાય છે. ત્યાર પછી લાઇટર પણ આપણે જોઈ ગયા કે લાઇટરનો ઉપયોગ શું છે. આપણે ગેસ છે એ ચાલુ કરવામાં આપ તમારે બધા જ ઘરમાં, કોઈનું ઘર એવું નહીં હોય કે જેના ઘરમાં સ્ટવ નહીં હોય, ગેસ નહીં હોય. ગેસને ચાલુ કરવામાં, સ્ટવને ચાલુ કરવા માટે લાઇટરનો ઉપયોગ થાય છે. એટલે આ લાઇટર છે, ઘણી જગ્યાએ કોઈ સિગારેટ પીતું હોય તો એમાં પણ આવા લાઇટરનો ઉપયોગ કરે છે લોકો. પણ આપણને ખાસ આ ગેસ માટે આપેલું છે, એટલે ગેસના ચાલુ કરવા માટે આ લાઇટરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે જોયું હતું વેક્યુમ ક્લીનર, એ પણ આપણે જોઈ ગયા છીએ કે ઘરની સફાઈ કરવા માટે, ઘરમાં કચરો વાળવા માટે, પોતું કરવા માટે, ઘરમાં સાફ સફાઈ કરવા માટે, ક્લીન કરવા માટે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ થાય. ઘણા લોકો ગાડીને પણ ક્લીન કરે છે. ઘરની અંદર સીટો હોય, બહુ ધૂળ ભરાઈ ગઈ હોય, સોફામાં બહુ ધૂળ ભરાઈ ગઈ હોય, તો આ વેક્યુમ ક્લીનર છે એના ઉપયોગ દ્વારા તમે બધી જ સફાઈ કરી શકો છો. ઝીણામાં ઝીણી રજ છે એ આ વેક્યુમ ક્લીનર છે, મોટામાં મોટો કચરાને પણ એ વેક્યુમ ક્લીનર ખેંચી લે છે. એટલે આ વેક્યુમ ક્લીનરનો ઉપયોગ પણ આપણે જોઈ ગયા. ત્યાર પછી આપણે થર્મોમીટરનો પણ ઉપયોગ જોઈ ગયા હતા કે થર્મોમીટર દ્વારા આપણે આપણું તાપમાન, શરીરનું તાપમાન છે એ માપી શકીએ છીએ. અને એ શરીર તાવ કેટલો છે અત્યારે હાલ, તો મેં તમને કીધું હતું ને કે આપણને ખૂબ મોટી ભયંકર એક મહામારી ચાલી રહી છે કોરોનાની, COVID-19. તો એમાં આ મશીન યંત્ર અત્યારે ખૂબ જ કામ લાગે છે. લોકો ક્યાંય પણ જાય છે તો એનું તાપમાન મપાય છે. તમે એસટીમાં જાઓ કે તમે અહીંથી બીજા સિટીમાં જાઓ, તમે એન્ટર થાવ તો તમારું તાપમાન પહેલાં માપે છે. તો એ તાપમાન આના દ્વારા, થર્મોમીટર દ્વારા મપાય છે. એટલે આ છે થર્મોમીટર. ત્યાર પછી આપણે ટેલિફોન જોયો હતો કે પહેલાં ટેલિફોન કેવા હતા, અત્યારના ટેલિફોન, હવે તો નાનો એવો મોબાઈલ આવી ગયો છે. આ ટેલિફોનનો ઉપયોગ ખૂબ ઓછો થઈ ગયો છે. ભાગ્યે જ આપણને કોઈ જગ્યાએ કે કોઈના ઘરે આપણને જોવા મળે છે. હવે લોકો સીધા મોબાઈલથી, એક મોબાઈલથી બીજા મોબાઈલ દ્વારા જ વાતો કરે છે. અને મોબાઈલમાં પણ એટલી બધી સુવિધાઓ આવી ગઈ છે કે તમે ડાયરેક્ટ વિડીયો કોલિંગ કરો તો એ વ્યક્તિને તમે રૂબરૂ જોઈ શકો છો, એ શું કરે છે, શું થાય. તમે અહીંયા સારામાં સારું જમતા હોય ને તમને એમ થતું હોય કે એ વ્યક્તિ મારું બિચારું શું ખાતું હોય, તો એની સાથે તમે વિડીયો કોલિંગમાં વાત કરો તો એને પણ તમે જોઈને લા ના ભાઈ વ્યવસ્થિત રહે છે. એટલે અત્યારે એટલી બધી ટેકનોલોજીએ એટલું બધું વિકસાવી દીધું છે, એટલી બધી શોધો કરી નાખી છે કે ફોનમાં પણ નવી નવી વેરાઇટીઝ અને નવી નવી એપ્લિકેશનો, નવી નવા ફીચર્સ જોવા મળે છે કે જેથી કરીને એના ઉપયોગથી આપણે બહુ સરળ રીતે એકબીજા સાથે વાત કરી શકીએ, જોઈને વાત કરી શકીએ છીએ, એવા બધા એપ્લિકેશનો આવી ગઈ છે. એટલે આ છે ફોન, અહીંયા સુધી આપણે જોયું હતું, હવે અહીંયાથી આપણે જોઈશું. આ છે માઇક્રોફોન. માઇક્રોફોન એટલે શું? તો માઇક્રોફોન એટલે કે તમે તમારે કોઈ સાથે લાઉડલી વાત કરવી છે, તમે ધીમે ધીમે બોલતા હોય તો એ સંભળાય નહીં, પણ જો તમે આ માઇક દ્વારા વાત કરો, આ માઇક છે એના દ્વારા જો તમે વાત કરો તો તમારી વાત બહુ ઇઝીલી થઈ શકે છે. એની સાથે તમે ઇઝીલી વાત કરી શકો છો. તમારે કોઈને, માનો કે કોઈના ઘરે પ્રોગ્રામ હોય અને તમારે બોલવું હોય તો ધીમે ધીમે, આટલા બધા માણસો ભેગા થયા હોય તો ધીમો ધીમો અવાજ તમારો ન સંભળાય, પણ જો તમે આની અંદર બોલો, આની અંદર બોલો તો તમારો અવાજ છે એ વ્યવસ્થિત ત્યાં સંભળાય છે. આ છે, એટલે તમારો અવાજ ત્યાં જાય છે અને લોકો સાંભળે છે, અવાજ મોટેથી આવે છે. તમે ઘણી જગ્યાએ મૂક્યા, આપણે મસ્જિદમાં મૂકેલું હોય, જ્યારે નમાઝ પડાય છે કે નમાઝનો ટાઈમ થાય છે ત્યારે એ સ્પીકર મૂકવામાં આવે તો અવાજ આવે છે ને, એવી જ રીતના બધી જ જગ્યાએ જ્યારે મોટેથી અવાજ કરવો હોય, જાજી પબ્લિક ભેગી થઈ હોય અને જો તમારે અવાજ મોટેથી સંભળાવવો હોય તો આ સ્પીકર મૂકવામાં આવે છે. આને માઇક્રોફોન કહેવામાં આવે છે. આમાં બોલીએ એટલે અવાજ છે એ મોટો આવે છે. ત્યાર પછી આપણે જોશું ઝેરોક્સ મશીન. તો ઝેરોક્સ મશીન એટલે શું?
તો ઝેરોક્સ મશીન એટલે કે જે કોપી કરે છે, જે વસ્તુ માનો કે કાગળ સ્વરૂપ છે, એક કાગળ હું તમને આપું અને હું એમ કહું કે મને આવા 10 કાગળ બનાવી દો, લખેલું હોય અંદર ખાલી જગ્યા, માનો કે તમારું પેપર છે તો મારે ઈ જ પેપર 10 કોપી જોઈએ છે, તો કેવી રીતના કરશું? તો આ ઝેરોક્સ મશીન દ્વારા આપણે એની કોપી કરીશું. તો એ કેવી રીતના? તો આની અંદર આપણે આપણો કાગળ છે એ મૂકીએ છીએ, અહીંયા મૂકીએ છીએ અને અહીંયાથી એ કોપી થઈ અને આપણે અહીંયા અને મશીનમાં કેટલા બધા બટન્સ આવે છે કે તમે એક સાથે 10 કોપી, એક સાથે 100 કોપી પણ આપી શકો છો, આગળ પાછળની કોપી પણ એક સાથે કરી શકો છો, આખી બુકની કોપી કરી શકો છો, મોટા મોટા પુસ્તકોની કોપી કરી શકો છો, બધું જ એક સાથે થઈ શકે છે. તો આ ઝેરોક્સ મશીન એટલું બધું કામ તમને લાગે છે કે તમે એક સાથે આટલા બધા કાગળને તમે ઝેરોક્સ કરી અને એક સાથે મેળવી શકો છો. તમે હાલમાં ઝેરોક્સ મશીન જોયા જ હશે, ઘણા લોકો ઝેરોક્સ કરો, આપણી સ્કૂલમાં પણ હોય છે, તમે ક્યારેક ક્યારેક તમે જોયું હશે, સ્કૂલમાં પણ હોય છે, સ્કૂલમાં તમારે ઝેરોક્સ કરવાની આવે તો તમે સ્કૂલમાંથી કરાવો, અથવા તમે બહાર ક્યાંય જાઓ છો માર્કેટમાં અને જો તમારે ઘરે એવું કીધું હોય કે ભાઈ આ મારે આધાર કાર્ડની ઝેરોક્સ મશીન ઝેરોક્સ જોઈએ છે, મારે એક બુકની ઝેરોક્સ જોઈએ છે, તો લેતા આવજો. તો તમે ગામમાં જાઓ તો જ્યાં ઝેરોક્સવાળાની દુકાન જાઓ તો તમે ત્યાં ઝેરોક્સ મશીન જોયું જ હશે. મને એમ છે ત્યાં સુધી બધા જ બાળકોએ ઝેરોક્સ મશીન જોયું હશે. જોયું હશે ને ભાઈ? હા, જોયું જ હોય ને ભાઈ, આ મશીન કોણે ના જોયું હોય. તો આ ઝેરોક્સ મશીન છે, આમાં ઝેરોક્સ થાય છે, સેમ ટુ સેમ જેવો કાગળ આપણે નાખીએ છીએ એવો બીજો જ કાગળ સેમ ટુ સેમ નીકળે છે, એટલે એને કહેવાય ઝેરોક્સ. સરખી હોય એને ઝેરોક્સ કહીએ છીએ. એટલે આ છે ઝેરોક્સ મશીન. ત્યાર પછી છે કમ્પ્યુટર. તો કમ્પ્યુટર પણ બધા જ, કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે જેણે કોમ્પ્યુટર નહીં જોયું, કારણ કે આપણે સ્કૂલમાં પણ તમને કોમ્પ્યુટર ઉપર બેસાડવામાં આવે છે. તો આપણે સેકન્ડમાંથી કે ફર્સ્ટમાંથી આપણે કોમ્પ્યુટર ઉપર બેસીએ છીએ, ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી કદાચ બેસાડવામાં આવે છે. તો તમે કોમ્પ્યુટર પણ જોયું હશે, તમે જાવ છો, કોમ્પ્યુટરનો ઉપયોગ પણ કર્યો હશે કે કોમ્પ્યુટર કેવી રીતના ચાલુ થાય છે, એમાં શું શું આવે છે, આપણે શું કાર્ય કરીએ છીએ. અત્યારે હાલમાં અમે લોકો જે ભણાવીએ છીએ એ પણ કોમ્પ્યુટર ઉપર થાય છે, વિડીયો અપલોડ કરીએ છીએ એ પણ કોમ્પ્યુટરથી થાય છે. એટલે કોમ્પ્યુટર છે એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. જુઓ, તમે જોઈ શકો છો આ એનું સ્ક્રીન છે. શું છે? આ એની સ્ક્રીન છે. આ છે એ સીપીયુ છે. આને આપણે મોનિટર કહીએ છીએ, આને સીપીયુ કહીએ છીએ. પછી નીચે જે હોય આને માઉસ કહીએ છીએ. પછી આને આપણે કીબોર્ડ કહીએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા સ્પીકર છે બે. તો આ જે સીપીયુ છે ને એને આપણે કોમ્પ્યુટરનું મગજ કહેશું. શું કહેશું? કોમ્પ્યુટરનું મગજ. આ છે મોનિટર, જેની ઉપર સ્ક્રીન, કે જેની ઉપર આપણે કોમ્પ્યુટરમાં જે પણ વર્ક કરીએ છીએ એ આપણી આંખે આપણે જોઈ શકીએ છીએ. કંઈ પણ લખવું છે, કંઈ પણ કરવું છે તો કોમ્પ્યુટર દ્વારા તમે કરી શકો છો. તો આ છે કોમ્પ્યુટર. કોમ્પ્યુટર કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે જેણે નહીં જોયું હોય. ઘણા લોકોના ઘરમાં પણ હશે કોમ્પ્યુટર, જેના ઘરમાં પણ ઉપયોગ કરતા હશે. તમારા પેરેન્ટ્સ હોય, કોઈ બિઝનેસ કરતા હોય કે કોઈ જોબ કરતા હોય તો ઘરમાં રાખ્યું હોય છે. અત્યારે હાલમાં આ કોરોનાને કારણે લોકો હોમ ટુ વર્ક ફ્રોમ હોમ, તો ઘરે રહીને જોબ કરે છે, ઘરે રહીને કામ કરે છે. તો કોમ્પ્યુટર પર બેઠા બેઠા, લેપટોપ દ્વારા બેઠા બેઠા તમારી ઘરે તમે કાર્ય કરી શકો. જોબનું કામ પણ તમે લેપટોપ દ્વારા અથવા કોમ્પ્યુટર દ્વારા ઘરે કરી શકો છો. તો આ હતું કોમ્પ્યુટર. કોમ્પ્યુટરમાં મેં તમને કીધું ને આ બધા પાર્ટ સમજાવ્યા કે આ છે મોનિટર છે, એટલે કે સ્ક્રીન છે, અને મોનિટરની સ્ક્રીન છે. ત્યાર પછી આ સીપીયુ તમને મેં બતાવ્યું, આ સીપીયુ છે. આ માઉસ છે, જો એ માટે મેં તમને 3 ફોટા આપેલા છે. આ માઉસ છે. ત્યાર પછી આ કીબોર્ડ છે. અહીંયા બે સ્પીકર. સ્પીકર એવી રીતના શું કામ આપવામાં આવે કે કોમ્પ્યુટરમાંથી તમારે ક્યારેક બોલવું છે, અવાજ સાંભળવો છે, ઘણીવાર પિક્ચર જોતા હોવ છો, ક્યારેક કોઈ વિડીયોઝ જોતા હોવ છો, અથવા તમારે કાંઈ બોલીને કાંઈક રેકોર્ડ કરવું છે તો એ સ્પીકર દ્વારા તમને વ્યવસ્થિત સંભળાય છે. એટલે સ્પીકર રાખવામાં આવે છે. અને આ સીપીયુ છે એ ખૂબ મહત્ત્વની વસ્તુ ગણવા, એને કોમ્પ્યુટરનું મગજ ગણવામાં આવે છે. જેમ આપણે આપણા મગજમાં બધી જ વસ્તુને યાદ રાખીએ છીએ, અમે જે કંઈ પણ એથી ભણાવીએ છીએ અને તમે જે યાદ રાખો છો એ ક્યાં રાખો છો? તમારા મગજ દ્વારા તમને યાદ રહે છે. એવી જ રીતના કોમ્પ્યુટરને પણ આ સીપીયુ દ્વારા બધું યાદ રહે છે. આને સીપીયુનું મગજ ગણવામાં આવે છે, બરાબર. ત્યાર પછી આપણે જોશું કેલ્ક્યુલેટર. આ વસ્તુ પણ બધા જ ના ઘરમાં હશે. તમે આગળ જશો
તો તમારે ઝડપી ગણતરી કરવી જ છે. અત્યારે તો આપણે એ વેઢા ગણીએ છીએ અથવા લીટા કરીને ગણીએ છીએ. હવે તો આપણને ફોર્થમાં આવી ગયા છીએ તો આપણને એમનેમ પણ ગણતરી આવડે કે બે બે ચાર, ચાર ચાર સોળ, ચાર ચાર આઠ, આઠ આઠ સોળ, એવી રીતના આપણે ગણતરી સારી રીતે પાંચ દુ દસ એમ કરીને ફટાફટ ગણતરી કરીએ છીએ. પણ આપણને બહુ મોટો સરવાળો કરવો છે, બહુ મોટો હિસાબ કરવો છે, અથવા બહુ મોટું તમે કંઈ જોબ કરતા હોય ને ફટાફટ ગણતરી કરવાની આવતી હોય, ઝડપથી તમે એકાઉન્ટ કરતા હોય, એકાઉન્ટનું આવતું હોય, તમે જ્યારે ભણશો કોમર્સમાં ત્યારે એકાઉન્ટનો સબ્જેક્ટ રાખશો ત્યારે પણ બહુ ઝડપી ગણતરી, ત્યારે આ કેલ્ક્યુલેટરના ઉપયોગ થાય છે. કયા કેલ્ક્યુલેટરનો? આ કેલ્ક્યુલેટરનો. આ બધા કેલ્ક્યુલેટર આપણે હાલમાં પણ ઘરમાં ઉપયોગ કરીએ છીએ. ઘણાના ઘરમાં હશે જ તે કે નાના મોટા હિસાબ કરવાના, જો બિઝનેસ કરતા હશે ડેડી તો નાના મોટા હિસાબ કરવા માટે આવા કેલ્ક્યુલેટર તમારા ઘરમાં હોય છે. તો આ શું કામે વપરાય છે? તો ઝડપી ગણતરી માટે. તમારે ફટાફટ ગણતરી કરવી છે, દાખલા ગણવા છે, માઇનસ કરવું છે, પ્લસ કરવું છે, ગુણાકાર કરવો છે, ભાગાકારો કરવો છે, તમામ વસ્તુ છે એ આ કેલ્ક્યુલેટર દ્વારા થઈ શકે છે. એટલે તમે ગુણાકાર, ભાગાકાર, માઇનસ અને પ્લસ બધું જ છે આ કેલ્ક્યુલેટર દ્વારા કરી શકો છો. એટલે આ હતું કેલ્ક્યુલેટર. કેલ્ક્યુલેટર શેના માટે ઉપયોગી છે એ પણ મેં તમને કીધું કે ગણતરી કરવા માટે ઉપયોગી છે. ત્યાર પછી જોઈએ છે ટેસ્ટર. આ પણ બધા જ ના ઘરમાં હશે, હશે ને ભાઈ? ઘણા લોકો તો રોજ લઈને બેસતા હશે, પોતાની ગાડીઓ રિપેર કરતા હશે, રમકડા રિપેર કરતા હશે, કંઈક ઘરમાં બીજું કંઈ બગડી ગયું હોય તો એ રિપેર કરતા હશે. એટલે ટેસ્ટર પણ કોઈના ઘરમાં ના હોય એવું બને નહીં. બધા જ ના ઘરમાં ટેસ્ટર હોય છે. જે ઇલેક્ટ્રિક, આપણે ઇલેક્ટ્રિક લાઇટો છે કે કોઈ બોલ્ટ ખોલવા છે, ક્યાંય પણ ક્યાંય લાઇટો રિપેર કરવી છે ક્યાંય પણ, તો આ ઇલેક્ટ્રિક આનો ઉપયોગ થાય છે. તો અહીંયા એને લગાવવામાં આવે તો અહીંયા લાઇટ થાય છે, જેથી કરીને ખબર પડે કે આની અંદર પાવર આવે છે. એટલે આ જો લગાવીએ તો આમાં શોર્ટ નથી આવતો, અને આપણને જો શોર્ટ આવતો હોય તો ખબર પડી જાય છે કે આ લાઇન ચાલુ છે. અહીંયા લઈને લાઇટ થાય એટલે સમજી લેવાનું કે આ લાઇન શરૂ છે. એટલે લોકો આ ટેસ્ટરનો ઉપયોગ કરે. ટેસ્ટરમાં પણ કેટલી બધી વેરાયટીઝ આવે છે, અલગ અલગ ટેસ્ટર હોય છે, નાના મોટા, એનથી મોટા, કારણ કે જેવો બોલ્ટ આપણે ખોલવો છે એવા પ્રકારના ટેસ્ટરો આવે છે. આપણે એને ઘણા લોકો સાદી ભાષામાં પેચ્યુ પણ કહેતા હોય છે. પેચ્યું કહો છો ને, ઘણા લોકો પેચ્યું કહેતા હશે. તો એ પેચ્યા દ્વારા તમે બોલ્ટ, જો અહીંયા એનો પોઈન્ટ આપેલો છે આ બોલ્ટથી, એનો બોલ્ટથી તમે એના બોલ્ટ ખોલી શકો છો. અહીંયા પોઈન્ટ આપેલા છે બરાબર, આ પોઈન્ટથી તમે એના બોલ્ટ ખોલી શકો છો. આ પોઈન્ટ દ્વારા તમે પ્લગમાં ભરાવી અને પાવરને ચેક કરી શકો છો કે પાવર છે કે નહીં. એવી બધી વસ્તુ છે એ આ ટેસ્ટર દ્વારા થાય છે. ત્યાર પછી આપણે જોઈએ ગીઝર. તો ગીઝર પણ અત્યારે હાલમાં ઘણા બધા લોકો ગીઝરનો ખૂબ જ ઉપયોગ કરે છે. એમાં ગીઝર બે પ્રકારમાં આવે છે, ઇલેક્ટ્રિક ગીઝર એટલે કે લાઇટ દ્વારા ચાલે છે એવું ગીઝર, અને ગેસ ગીઝર કે જે ગેસ દ્વારા, આપણે જે ગેસનો બાટલો હોય છે અને ગેસ જે આપણે વાપરીએ છીએ એ ગેસ દ્વારા ચાલે છે, એવા પણ બે ગીઝર આવેલા હોય છે. આ બે ગીઝર આપણને ઉપયોગી છે. ઘણા લોકો સોલારનો ઉપયોગ, પણ સોલાર છે એ ગીઝરમાં ગણાતું નથી. આ જો આવો ગીઝર અને આવું ગીઝર, આ ઇલેક્ટ્રિક ગીઝર છે. જો અહીંયા તમે બલ્બ જોઈ શકો છો, અહીંયા એની પિન ભરાવેલી છે ને એની પિન, તો આ ઇલેક્ટ્રિક છે. આ છે ને એ ગેસવાળું ગીઝર છે. જો અહીંથી ગેસની લાઇન છે એ જોડવામાં આવે છે, અહીંયાથી ગેસની લાઇન જોડવામાં આવે છે. એટલે એક ઇલેક્ટ્રિક ગીઝર છે, પછી આ પણ ગેસ ગીઝર છે. અહીંયા છે ને એનું ગેસની લાઇન અહીંયાથી પાઇપ જોડવામાં આવે છે, અને અહીંયા છે ને એને વધારે ગેસ કરવો, ઓછો ગેસ કરવો, એ બધું અહીંયાથી આપેલું હોય છે. એના બટન આપેલા હોય છે કે જેથી કરીને એ લોકો બટન દબાવી, આ બટન હોય છે, આ બટન દબાવી અને એને કરી શકે છે. એટલે આ છે એ ઇલેક્ટ્રિક ગીઝર છે. જો અહીંયા રાઇટ કરું છું એ જોઈ લેજો તમે. અહીંયાથી નળ હોય, નળની સાથે આને કનેક્ટ કરેલી હોય છે પાઇપલાઇન સાથે, એટલે નળમાંથી સીધું ગરમ પાણી, ગીઝર છે એ પાણીને ગરમ કરે છે. એટલે અહીંયા જો તમે સ્વિચ ઇલેક્ટ્રિક હોય તો તમે સ્વિચ પાડો એટલે સીધું નળમાંથી પાણી ગરમ થઈને આમાંથી આવે છે. અને અહીંયા હોય છે, અહીંયા પણ એક સ્વિચ હોય છે, આ બાટલો હોય છે, જોડેલો જ હોય છે અહીંયા ગેસનો બાટલો, અથવા ગેસની પાઇપલાઇન હોય તો ગેસની પાઇપલાઇન જોડેલી જ હોય છે. તમે એ જોઈન્ટ કરો એટલે સીધું નળમાંથી ગરમ પાણી આવે છે. એટલે આ ગરમ પાણી કરવા માટે ગીઝરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જોઈએ ડ્રિલિંગ મશીન.
ડ્રિલિંગ મશીનનો ઉપયોગ શું છે? તો ડ્રિલિંગ મશીન છે એ તમારે કોઈ દિવાલ છે અથવા કોઈ એવી જગ્યા છે કે જ્યાં તમારે હોલ કરવો છે, તમારે કોઈ વસ્તી જગ્યા કરવી છે, તો એના માટે આ ડ્રિલિંગ મશીનનો ઉપયોગ થાય છે. જો તમે ડ્રિલિંગ મશીન, એમાંય મેં બે ત્રણ પ્રકારના ડ્રિલિંગ મશીન બનાવ્યા છે, અહીંયાથી છે ને એ જગ્યા કરે છે, અહીંયાથી તમારે એ ડ્રિલિંગ મશીન છે એ દિવાલની અંદર જાય છે અને જગ્યા કરે છે, હોલ પાડે છે. અંદર તમારે માનો કે ખીલી લગાવી છે તો ઘણી જગ્યાએ દિવાલ એટલી બધી કડક હોય છે કે હોલ પડતા નથી, તો આ ડ્રિલિંગ મશીન દ્વારા ફટાફટ હોલ પડી જાય છે અને ફટાફટ ખીલી છે, ખીલ્લો છે અથવા સ્ક્રુ છે એ ઝડપથી બેસી જાય છે. જો અલગ અલગ સ્ક્રુ માટે અલગ અલગ મેં અહીંયા શેપ બતાવ્યા છે કે આવા આવા સ્ક્રુ હોય છે, આવા આવી જગ્યાએ હોલ પાડવા માટે આવી આવી વસ્તુની જરૂર પડે છે. તમે અહીંયા જોઈ શકો છો, જો આ બધા લગાવેલા છે ને છેલ્લામાં, ત્યાં તમે જોઈ શકો છો, બરાબર. એટલે આ બધા છે એ ડ્રિલિંગ મશીન છે, બરાબર. હવે આપણે જોઈએ, આટલા બધા આપણે જોયા, બધા જ જોયા, એમાંથી આ છેલ્લું હતું ડ્રિલિંગ મશીન. હવે આપણું છે સ્વાધ્યાય, કે કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આપણે ખાલી જગ્યા પૂરવાની છે કોષમાંથી આપીને. તો આપણી પહેલી ખાલી જગ્યા છે, જોઈ શકો છો કે પાણી ગરમ કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. પાણી ગરમ કરવા, હમણાં જ મેં તમને સમજાવ્યું કે પાણી ગરમ કરવા શેનો ઉપયોગ થાય છે, તો અહીંયા આપણે લખીશું ગીઝર. શું આવશે અહીંયા? ગીઝર. યાદ રાખજો, પાણી ગરમ કરવા માટે ગીઝરનો ઉપયોગ થાય છે. જો અહીંયા આપ્યું છે, બરાબર, ગીઝર યાદ રાખજો, બરાબર. ત્યાર પછી છે તાવ માપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તાવ માપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો શું આવશે? ટેસ્ટર કે થર્મોમીટર? વેરી ગુડ. શું આવશે? થર્મોમીટર. યાદ રાખજો, થર્મોમીટર. પછી છે ત્રીજું, દિવાલમાં કાણું પાડવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. દિવાલમાં કાણું પાડવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, શેનો થશે? ડ્રિલિંગ મશીન. ડ્રિલિંગ મશીન. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા, તો લખેલા કાગળની નકલ કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. નકલ એટલે ઝેરોક્સ. લખેલા કાગળની નકલ કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો શું આવશે? ઝેરોક્સ મશીન કે વેક્યુમ ક્લીનર? યસ, ઝેરોક્સ મશીન. શું આવશે? ઝેરોક્સ મશીન. ત્યાર પછી પાંચમું છે, મોટી સભાને સંબોધવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. મોટી સભા ભરાણી છે અને ત્યાં તમારે બોલવું છે મોટેથી, તો શેનો ઉપયોગ કરશો? તો માઇક્રોફોનનો ઉપયોગ કરશો કે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરશો? યસ, રાઇટ, માઇક્રોફોન. શેનો ઉપયોગ કરશું? માઇક્રોફોનનો. ત્યાર પછી છઠ્ઠું છે, ઝીણા અક્ષરો મોટા જોવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ઝીણા અક્ષરો મોટા જોવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. મારે ઝીણા અમથા અક્ષરો છે એને મોટા જોવા છે, તો હું શેને કરીશ ત્યાં? તો બહિર્ગોળ લેન્સનો, ટેલિસ્કોપનો આવે ત્યાં બહિર્ગોળ લેન્સ આવે. ત્યાર પછી સાતમું છે, ગેસ સ્ટવ સળગાવવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ગેસ સ્ટવ સળગાવવા ખાલી જગ્યા, તમારે ગેસ સળગાવવો હોય તો શેનો ઉપયોગ કરશો? લેપટોપનો કે લેપટોપનો કે ગેસ લાઇટરનો? તો યસ, ગેસ લાઇટરનો, બરાબર. ત્યાર પછી છે આઠમું, સાદી ગણતરી કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. સાદી ગણતરી કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, શેનો ઉપયોગ થશે? ટેલિફોનનો કે કેલ્ક્યુલેટરનો? રાઇટ, કેલ્ક્યુલેટરનો. અરે વાહ ભાઈ વાહ, ઓ ભાઈ, બધાએ સાચા જવાબ આપ્યા છે. તો હવે આપણે અહીંયા કરી નાખીશું ગીઝર. શું આવશે પહેલામાં? ગીઝર. બીજામાં થર્મોમીટર. શું આવશે બીજામાં? આવશે
થર્મોમીટર, ત્રીજામાં શું આવશે? ડ્રિલિંગ મશીન, જો ગીઝર, પછી થર્મોમીટર, ડ્રિલિંગ મશીન, વેક્યુમ ક્લીનર, એટલે ઝેરોક્સ મશીન, માઇક્રોફોન, બહિર્ગોળ લેન્સ, ગેસ લાઇટર અને કેલ્ક્યુલેટર, આટલી વસ્તુ આવશે. એટલે એ ભૂલાવવું જોઈએ નહીં, યાદ રાખજો. બરાબર, આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે કે આટલી આટલી વસ્તુ આવશે. બરાબર, ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. હવે બોક્સમાંથી યોગ્ય પસંદ કરી અને મારું નામ લખવાનું છે. બરાબર, તો આપણે અહીંયા, તો આપણને જો અહીંયા આપેલું છે એક બોક્સ, તમે અહીંયા જોઈ શકો છો, દેખાય છે? જો આપેલું છે ને, દેખાય છે આપણને. બરાબર, આ બોક્સ છે. તો બોક્સમાંથી યોગ્ય પસંદ કરી અને આપણે ખાલી જગ્યા શબ્દનો જવાબ અહીંયા આપવાનો છે. તો પહેલું છે, વાતચીત કરવા મારો ઉપયોગ થાય છે. મારે કોઈ સાથે વાતચીત કરવી છે તો શેનો ઉપયોગ થશે? તો પહેલું આવશે ટેલિફોન. શું આવશે? ટેલિફોન. પહેલામાં ટેલિફોન, યાદ રાખજો પહેલું. બરાબર, ટેલિફોન. અહીંયા આવશે વન, આપણે લખશું અહીંયા વન. બરાબર, અહીંયા વન આવ્યો. હવે પછી છે બીજું, તો આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરવા મારો ઉપયોગ થાય છે. આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરવા મારો ઉપયોગ થાય છે. મેં તમને કીધું હતું ને, આકાશમાં કોઈ વસ્તુ જોવી હોય તો શેનો ઉપયોગ થશે? ટેલિસ્કોપનો. શેનો થશે? ટેલિસ્કોપ. યાદ રાખજો, આકાશી પદાર્થો જોવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે. એટલે ભૂલાય નહીં, આ છે ટેલિસ્કોપ. અને અહીંયા આપણે લખશું ટુ. શું લખશું? ટુ. બરાબર, એટલે અહીંયા ટુ. હવે આપણે જોઈશું ત્રીજું, હું ઘરની સફાઈ કરવામાં ઉપયોગી છું. હું ઘરની સફાઈ કરવામાં ઉપયોગી છું. તો કોણ ઘરની સફાઈ કરશે? યસ, વેક્યુમ ક્લીનર. શું આવશે? વેક્યુમ ક્લીનર. એને અહીંયા આપણે લખશું ત્રણ. શું લખશું? ત્રણ. બરાબર, ત્રણ. ત્યાર પછી છે ચોથું, હું દૂરની વસ્તુ નજીક જોવામાં ઉપયોગી છું. મારે કોઈ દૂરની વસ્તુને નજીક જોવી છે તો શું આવશે? દૂરબીન. શું આવશે? યાદ રાખજો, દૂરબીન આવશે. શું આવશે? દૂરબીન. ત્યાં આપણે ફોર કરી નાખશું. ફોર, ચોથામાં આવશે દૂરબીન. પછી છે પાંચમું, અટપટી અને ઝડપી ગણતરી કરવા મારો ઉપયોગ થાય છે. અટપટી અને ઝડપી ગણતરી કરવા મારો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થશે? તો કેલ્ક્યુલેટરનો. શેનો થશે? કેલ્ક્યુલેટર. રહી ગયું છે, અહીંયા આવશે કેલ્ક્યુલેટર, પણ અહીંયા લખાણું નથી, કોમ્પ્યુટર થઈ ગયું છે, એટલે કેલ્ક્યુલેટર. ત્યાર પછી છે છઠ્ઠું, હું મુસાફરી દરમિયાન કોમ્પ્યુટરનું કામ કરી આપવામાં ઉપયોગી છું. તો અહીંયા આવશે લેપટોપ. શું આવશે? લેપટોપ. યાદ રાખજો, અહીંયા આવશે લેપટોપ. લેપટોપ, ભૂલાય નહીં. બરાબર, ત્યાર પછી છે વિદ્યુત પ્રવાહની હાજરી તપાસવા મારો ઉપયોગ થાય છે. તો વિદ્યુત પ્રવાહ તપાસવો હોય તો શું આવશે? ટેસ્ટર. શું આવશે? ટેસ્ટર. યાદ રાખજો, ટેસ્ટર આવશે. ઓકે,
ત્યાર પછી આપણે જોયું અહીંયા તો શું આવ્યું છેલ્લું આઠમું આપણું, તો આઠમું છે સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કરવા મારો ઉપયોગ થાય છે. તો સૂક્ષ્મ જીવાણુને આપણે જોવા છે તો કેવી રીતના જોશું, તો સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા. સેના દ્વારા? સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા, ભૂલાય નહીં. બરોબર, આ હતા આપણા આઠ જે આપણે જોયા કે ભાઈ કઈ કઈ વસ્તુ દ્વારા શેનો ઉપયોગ થાય છે એ આપણે જોયું. તો પહેલું આપણે જોયું વાતચીત કરવા માટે શેનો ઉપયોગ થયો, તો ટેલિફોનનો. યાદ રહ્યું? ટેલિફોન, વાતચીત કરવા માટે ટેલિફોન. ત્યાર પછી બીજું છે આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરવા, તો આપણે શેનું કર્યું? ટેલિસ્કોપ. પછી હું ઘરની સફાઈ કરું છું તો વેક્યુમ ક્લીનર. બરોબર, વેક્યુમ ક્લીનરનો ઉપયોગ થયો. પછી હું દૂરની વસ્તુને નજીક જોવા, તો આપણે અહીંયા દૂરબીનનો ઉપયોગ કર્યો એમાં. ત્યાર પછી અટપટી ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટર આવે, આપણે કોમ્પ્યુટર લખ્યું, કેલ્ક્યુલેટર આવશે અહીંયા. ત્યાર પછી મુસાફરી દરમિયાન, તો આપણે લેપટોપ સાથે લઈ જઈ શકીએ છીએ. મુસાફરી દરમિયાન કામગીરી કરવા માટે લેપટોપને તમે સાથે લઈ જઈ શકો છો. ત્યાર પછી છે વિદ્યુત પ્રવાહની હાજરી તપાસવા માટે, તો ટેસ્ટરનો ઉપયોગ થાય છે. તમે જોઈ શકો છો અહીંયા ટેસ્ટર આપ્યું છે આપણને. અને છેલ્લે સૂક્ષ્મ જીવોને અભ્યાસ કરવા મારો ઉપયોગ થાય છે, તો આ છે સૂક્ષ્મ દર્શક યંત્ર. યાદ રાખજો, સૂક્ષ્મ દર્શક યંત્રનો ઉપયોગ થાય છે. તો આટલી વસ્તુ આપણે જોઈ. બરોબર, થેન્ક યુ. આટલું યાદ રાખજો. ખૂબ સરસ વસ્તુ આપણે ભણ્યા છીએ, ખૂબ જાણવા જેવું ભણ્યા છીએ. તો પ્લીઝ આટલું યાદ રાખજો જેથી કરીને તમને ભૂલાય નહીં કે કઈ વસ્તુનો ક્યાં ઉપયોગ છે. બરોબર, તો આ હતો આપણો આઠમો પાઠ, યંત્રો અને ઉપયોગી સાધનો અને યંત્રો. હવે પછીનો નવમું ચેપ્ટર આપણે પછી જોશું, જેમાં છે શહેરો અને જે અલગ અલગ રાજ્યો અને એની રાજધાની ભણવાની છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ઓકે, ટેક કેર, ધ્યાન રાખજો. ચલો, થેન્ક યુ એન્ડ બાય.